જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ દસ છે અને એની અંદર મિત્રો વિષય મિત્રો સામાજિક વિજ્ઞાન છે. કયું વિષય? સામાજિક વિજ્ઞાન છે. અને અત્યારે મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મિત્રો ચાલી રહી છે. તો એમાં મિત્રો આજે આપણે વિડીયોમાં ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન છે મિત્રો, એની અંદર જે 15 તારીખ મિત્રો જે તમારે પેપર છે, 15/3/2024 રોજ મિત્રો પેપર છે સામાજિક વિજ્ઞાનનું, એની અંદર મિત્રો મોસ્ટ આઈએમપી મિત્રો જે પ્રશ્નો છે તમારી સમક્ષ આપણે લઈને આ વિડીયોમાં આવ્યા છીએ. આગના 3 વિડીયો મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ અને આજે જે વિડીયો છે મિત્રો વિડીયોમાં 4 છે કે જેની અંદર તમને 151 થી 200 પ્રશ્નો મિત્રો મળશે, જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે અને એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાયા હોય છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પ્રશ્ન છે, શું છે પ્રશ્ન? કે બુદ્ધ અને બોધિસત્વોની મૂર્તિ સૌપ્રથમ કયા એટલે કે ક્યાં બનેલ હતી? મથુરા, રાવલપિંડી, ઉજ્જૈન કે તક્ષશિલામાં? જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, મથુરામાં બની હતી મિત્રો. ક્યાં બની હતી? મથુરા જવાબ આવશે, ઓપ્શન એ જવાબ. મિત્રો આપણે સીધા જવાબ જોશું, ઓપ્શન વાંચતા નથી, બરાબર છે? જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોવા શું છે પ્રશ્ન? કે મોહનજોદડો, જો શું છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ છે કે મોહનજોદડો શહેરમાં મોટાભાગે મોહનજોદડો શહેરમાં મોટાભાગે જાહેર રસ્તાની પહોળાઈ મિત્રો કેટલી હતી? તો કેટલી હતી? 9.75. ઓપ્શન જવાબ આવશે સી. શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે, 9.75 મીટર. એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે કઈ લિપિ સમ્રાટ અશોકના સ્તંભલેખોની છે? જવાબ આવશે બ્રાહ્મી લિપિ. ઓપ્શન ડી જવાબ, બ્રાહ્મી લિપિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપેલ કયા સ્તૂપના ઉપરના ભાગમાં પરસ્પર અડકેલ 4 સિંહોની આકૃતિ છે? જવાબ આવશે સારનાથનો સ્તૂપ. જે સ્તૂપ છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, સારનાથનો સ્તૂપ. કયો? સારનાથનો સ્તૂપ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સારનાથમાં આવેલા સ્તૂપનું નામ શું છે મિત્રો? તો મિત્રો નામ છે એનું ધર્મ રાજિકા સ્તૂપ. શું નામ છે? ધર્મ રાજિકા સ્તૂપ. ઓપ્શન ડી જવાબ આવશે, ધર્મ રાજિકા સ્તૂપ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મોઢેરાના સૂર્ય મંદિર સોલંકી વંશના કયા રાજ્યના શાસનકાળ દરમિયાન બંધાયું છે? તો મિત્રો બંધાયું છે ભીમદેવ. જવાબ આવશે ઓપ્શન બી, ભીમદેવના. ઓપ્શન બી જવાબ, ભીમદેવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો કયો છે પ્રશ્ન? ભીમદેવ પ્રથમ આવશે, બરાબર છે? જોઈએ પ્રશ્ન આગળ કે સ્તૂપના ખાજગીયા ભાગમાંથી શ્રદ્ધાળુ જનસમુદાય પ્રવેશ કરે છે? તો જવાબ આવશે કોણ કરે છે? તોરણ. સ્તૂપના તોરણ ભાગમાંથી, કયા ભાગમાંથી? સ્તૂપના તોરણ ભાગમાંથી આવશે તોરણ. તો તોરણ ભાગમાંથી શ્રદ્ધાળુ જનસમુદાય પ્રવેશ કરે, જવાબ આવશે ઓપ્શન ડી, તોરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા સમ્રાટે પોતાની ધર્મજ્ઞાઓ કોતરવા સ્તંભલેખો બનાવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અશોકે. જવાબ આવશે ઓપ્શન એ, અશોક. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કેટલા મકાનોની, શું છે પ્રશ્ન? કેટલા મકાનોની 1 હરોળ એટલે કે બેરેક જેને કહેવામાં આવે છે એ સૈનિકોને રહેવા માટે મળી આવી હતી? તો મિત્રો જો એનો જવાબ આવશે ઓપ્શન તો શું આવશે? 20. એટલે કે એ ઓપ્શન આવશે 20 બેરેકો. ઓપ્શન એ જવાબ, 20. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા વંશના રાજવીઓ દ્વારા રાજસ્થાનમાં જૈન દેલવાડાના મંદિર બનાવેલ છે? મિત્રો આવશે સોલંકી વંશ. ઓપ્શન ડી જવાબ આવશે, સોલંકી વંશ. ઓપ્શન ડી જવાબ, સોલંકી વંશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ સાલમાં પૂર્વ મૌર્યકાલીન સ્તૂપો મળી આવ્યા હોવાનું જણાય છે? તો એમાં જવાબ આવશે ઈસવીસન 1905. જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1905. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? કે આપેલ પૈકી, શું છે જવાબ પ્રશ્ન છે? કે આપેલ પૈકી કયા કાળમાં યજ્ઞાદિ ક્રિયાઓ સમયે નાનકડા ચોતરા સિવાય બીજું કાંઈ સ્થાપત જાણતું નથી? જવાબ આવશે મિત્રો, જવાબ આવશે વેદકાલીન. જવાબ આવશે ઓપ્શન ડી, વેદકાલીન. ઓપ્શન ડી જવાબ, વેદકાલીન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? જુઓ પ્રશ્ન છે કે ધોળાવીરા, શું છે પ્રશ્ન? ધોળાવીરા નગરના મુખ્ય કેટલા વિભાગો પડે છે? ધોળાવીરા નગરના મુખ્ય કેટલા વિભાગો પડે છે? તો મિત્રો જવાબ આવશે 3. કેટલા વિભાગો પડે છે? 3 પડે છે. જવાબ આવશે ઓપ્શન સી, 3. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે, પ્રશ્ન આપ્યો છે કે કઈ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર ટોચવાળા છે? તો જવાબ શું આવશે?
દ્રવિડ શૈલી. ઓપ્શન ડી જવાબ આવશે દ્રવિડ. શું આવશે? ઓપ્શન ડી જવાબ દ્રવિડ શૈલી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? જુઓ કે કયા વંશનો રાજવી પુષ્યમિત્ર ઓળખાય છે? તો જવાબ આવશે મિત્રો શૃંગ. શું આવશે શૃંગ? જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી શૃંગ. ઓપ્શન બી જવાબ આવશે શૃંગ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રાષ્ટ્રકૂટ રાજવીઓએ એલોરાની ગુફામાં કયું અદ્ભુત મંદિર બંધાવેલ છે? કયું મંદિર આવશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કૈલાસ મંદિર. શું આવશે? ઓપ્શન બી જવાબ કૈલાસ મંદિર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? કે નીચેનામાંથી કયા રાજ્યોમાંથી પૂર્વ મૌર્યકાલીન સ્તૂપ મળી આવ્યા છે? જવાબ શું આવશે? તો જવાબ તમારી સમક્ષ આવશે. જો શું જવાબ આવશે? ઉત્તર પ્રદેશ અને બિહાર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે ઉત્તર પ્રદેશ અને બિહાર. તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ અને બિહાર. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન શું છે આગળ? કે કયા સમ્રાટે અનુમૌર્ય યુગની કલાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે? તો મિત્રો એમાં શું જવાબ આવશે? તો જવાબ આવશે કનિષ્ક. ઓપ્શન એ જવાબ આવશે કનિષ્ક. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે કનિષ્ક. ઓપ્શન એ જવાબ કનિષ્ક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હિન્દુ દેવોને લગતી કેટલીક વિરળ ઘટનાઓ કઈ ગુફામાં આવેલ છે? તો ઇલોરામાં. ઓપ્શન એ જવાબ આવશે ઇલોરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા દેવને સમર્પિત છે? કોણાર્કનું સૂર્ય મંદિર કયા દેવને સમર્પિત છે? તો મિત્રો સૂર્યદેવ આવશે. ઓપ્શન એ જવાબ આવશે સૂર્યદેવ. ઓપ્શન એ જવાબ સૂર્યદેવ. પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન છે કે બોધિસત્વની મૂર્તિઓ સૌપ્રથમ ક્યાં બની હતી? તો મિત્રો એ બની હતી, શું જવાબ આવશે? પટના, વારાણસી, અંબાલા કે આપેલ પૈકી. જવાબ શું આવશે? આપેલ પૈકી એક પણ નહીં, એક પણ જગ્યા બની નહોતી. તો જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ. મહેન્જો દડોનો અર્થ શું થાય મિત્રો? તો જવાબ આવશે મરેલાનો ટેકરો. ઓપ્શન બી જવાબ આવશે મરેલાનો ટેકરો. જવાબ આવશે ઓપ્શન બી મરેલાનો ટેકરો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રાજાના સમયમાં મહાબલીપુરમના સમુદ્ર તટીય મંદિરનું નિર્માણ થયું છે? તો જવાબ આવશે મિત્રો નૃસિંહવર્મન બીજા. શું આવશે? નૃસિંહવર્મન બીજા. ઓપ્શન સી જવાબ આવશે નૃસિંહવર્મન બીજા. એટલે ઓપ્શન બી જવાબ, ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે કોના નામ પરથી મહાબલીપુરમના રથોના નામ રાખવામાં આવ્યા છે મિત્રો? તો કોના નામ પરથી જવાબ આવશે? ઓપ્શન સી પંડવ. શું આવશે? ઓપ્શન સી જવાબ પંડવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે મિત્રો? તો ઈરાની શૈલીમાં. કઈ શૈલીમાં? ઈરાની શૈલી. જવાબ આવશે ઓપ્શન બી ઈરાની શૈલી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મોઢેરાના સૂર્યમંદિરમાં કયા શાસ્ત્રને લગતા શિલ્પો જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો કામશાસ્ત્ર. ઓપ્શન સી જવાબ આવશે કામશાસ્ત્ર. ઓપ્શન સી જવાબ કામશાસ્ત્ર. પ્રશ્ન આગળ હીરા ભાગોળનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો ડભોઈમાં. ઓપ્શન ડી જવાબ આવશે ડભોઈ. ઓપ્શન ડી જવાબ ડભોઈમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવેલ છે? તો મિત્રો જવાબ શું આવશે? એ જવાબ આવશે અહેમદ શાહ. જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ. ઓપ્શન એ જવાબ અહેમદ શાહ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે ભવનો અને ઇમારતો બાંધવાની કલા એટલે શું? ભવનો અને ઇમારતો બાંધવાની કલા એટલે શું? તો મિત્રો એને કહેવાય સ્થાપત્ય કલા. ઓપ્શન સી જવાબ આવશે સ્થાપત્ય કલા. જોઈએ પ્રશ્ન આગળ કે ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ ઈશ્વરના કયા ત્રણ સ્વરૂપોમાં દર્શાવે છે? તો મિત્રો જવાબ શું આવશે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો જવાબ આવશે ઓપ્શન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઓપ્શન એ જવાબ આવશે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સ્થાપત્ય માટે સંસ્કૃત ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો મિત્રો એ જવાબ આવશે વાસ્તુ. શું આવશે? વાસ્તુ. મિત્રો ભાષા રીતે લખાય, પિંડિકમાં મિસ્ટેક છે. તો વાસ્તુ જવાબ આવશે ઓપ્શન બી. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ. પેગોડાના નામે કયું મંદિર ઓળખાય છે? અહીંયા મંદિર પણ લખાશે મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો સૂર્ય મંદિર કોણાક. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે સૂર્ય મંદિર કોણાક. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ જોઈએ
મોઢેરાના સૂર્યમંદિરના જળકુંડની ચારેય દિશાએ કુલ કેટલા મંદિરો આવેલા છે? તો 108 મંદિરો. કેટલા મિત્રો આવે છે? 108 મંદિરો આવેલા છે. જવાબ આવશે ઓપ્શન ડી, 108 મંદિરો. પ્રશ્ન આગળ, ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે? ભારતના સંદર્ભમાં જે મહેરાબ છે, મહેરાબ કઈ દિશામાં હોય છે મિત્રો? તો મહેરાબ જે હોય છે એ મહેરાબ કઈ દિશામાં હોય? તો મહેરાબ હોય છે કઈ દિશામાં? તો પશ્ચિમ દિશામાં. જવાબ આવશે ઓપ્શન ડી, પશ્ચિમ દિશામાં. ઓપ્શન ડી જવાબ, પશ્ચિમ. પ્રશ્ન આગળ જોઈએ, સહાદ્રી પર્વતને કોરીને આપેલ પૈકી કઈ ગુફાનું નિર્માણ થયું છે? તો શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી, અજંતાની ગુફાઓ. ઓપ્શન ડી જવાબ, અજંતાની ગુફાઓ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ, મોહેન્જો દડોના નાના મોટા રસ્તાઓ એકબીજાને કઈ રીતે મળતા હતા? તો જવાબ આવશે મિત્રો કાટખૂણે. ઓપ્શન એ જવાબ આવશે, કાટખૂણે. ઓપ્શન એ જવાબ. શું આવશે? ઓપ્શન એ જવાબ, કાટખૂણે. જોઈએ પ્રશ્ન આગળ, કયા રાજ્યમાં પેગોડાનું મંદિર આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ઓરિસ્સા. શું આવશે? ઓપ્શન બી જવાબ, ઓરિસ્સા. પ્રશ્ન આપણે આગળ જોઈએ, કયું છે કે કુતબુદ્દીન ઐબકે પોતાના શાસનકાળમાં બંધાવેલ પ્રથમ ઇમારત કઈ છે? તો કઈ આવશે મિત્રો? એનો જવાબ આવશે, જોવો શું આવશે, કુવત ઉલ ઇસ્લામ. કઈ આવશે? કુવત ઉલ ઇસ્લામ. જવાબ આવશે ઓપ્શન બી જવાબ, કુવત ઉલ ઇસ્લામ. પ્રશ્ન આગળ, આપેલ પૈકી કયો યુગ દરેક પ્રકારની કલાના સુવર્ણ યુગ તરીકે ઓળખાયો છે? તો જવાબ આવશે ગુપ્ત યુગ. કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે, ગુપ્ત યુગ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયો મકબરો સંપૂર્ણ આળસથી સુશોભિત ભારતીય શૈલીનો છે? તો જવાબ આવશે હોશગાહનો. શું આવશે? હોશગાસાહનો. જવાબ આવશે ઓપ્શન એ જવાબ, હોશગાસાહનો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મહાબલીપુરમના સાત રથ મંદિરોમાંથી કોનું રથ મંદિર સૌથી મોટું છે? તો મિત્રો ધર્મરાજનું. કોનું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ આવશે, ધર્મરાજ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેના પૈકી કઈ ગુફામાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું ચિત્રણ ભવ્ય મૂર્તિ સ્વરૂપે કરવામાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે એલિફન્ટાની ગુફાઓ. શું આવશે? એલિફન્ટાની ગુફાઓ. જવાબ આવશે ઓપ્શન સી જવાબ, એલિફન્ટાની ગુફાઓ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પેગોડા મંદિરનો આકાર કોના જેવો બનાવવામાં આવેલ છે? ઘોડા જેવો મિત્રો કોના જેવો બનાવવા છે? તો રથ જેવો. ઓપ્શન જવાબ આવશે સી, રથ જેવો. ઓપ્શન સી જવાબ, રથ જેવો. પ્રશ્ન આગળ, અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે મિત્રો? તો આવશે ઝુલતા મિનારા. ઓપ્શન સી જવાબ આવશે, ઝુલતા મિનારા. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માણસો સેનાથી બચવા મકાનો ઊંચી પીઠીના પર બાંધતા હતા? તો જવાબ આવશે ભેજના કારણે. જવાબ આવશે ઓપ્શન સી, ભેજના કારણે. પ્રશ્ન આપણે આગળ જોઈએ, શું છે પ્રશ્ન કે સ્થાપત્ય માટે સંસ્કૃત ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ. ઓપ્શન ડી જવાબ આવશે, વાસ્તુ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પલ્લવોની રાજધાની કઈ હતી? તો આવશે કાંચી, એટલે કે કાંચીપુરમ. જવાબ આવશે ઓપ્શન એ, કાંચી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયો સ્તૂપ ગુજરાતમાંથી નથી મળી આવ્યો? તો નંદનગઢનો સ્તૂપ. કયો આવશે? નંદનગઢનો સ્તૂપ એ ગુજરાતમાંથી નથી મળી આવ્યો, બાકી દેવની મોરી, ઇટવા સ્તૂપ અને લોરિયા સ્તૂપ મળી આવે છે. તો જવાબ આવશે આપશો ઓપ્શન સી, નંદનગઢનો સ્તૂપ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયો સ્તૂપ રાવલપિંડી પાસે ગાંધાર શૈલીમાં રચાયેલ છે? તો જવાબ આવશે કયો આવશે માણિક માળાનું સ્તૂપ. જવાબ આવશે ઓપ્શન બી, માણિક માસી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ, કયો છે પ્રશ્ન આગળ તો કે ભારતના કયા મંદિરનો છાંયડો ક્યારેય ધરતી પર પડતો નથી પૂછ્યું છે? તો કોણ નથી પડતો મિત્રો? તો ભુવેશ્વર જે મંદિર છે એ ભુવેશ્વર મંદિરમાં ક્યારેય એનો છાંયડો ધરતી પર નથી પડતો. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. તો મિત્રો અહીંયા આપણે જે 50 પ્રશ્નોનો વિડીયો છે આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાત ચેનલ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં બની રહો અને મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોને મારા તરફ બેસ્ટ ઓફ લક, બરાબર છે? અને જે 15 તારીખે તમારી પેપર છે પૂરેપૂરા ગુજરાતના વિદ્યાર્થીઓને મારા તરફ બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત.